जय भीम मित्रों, जो के ऑस्ट्रेलिया थी आजे मारा में फोन आयो तो जीतू भाई पटेल, कड़वा पटेल छे, एमना घरवाड़ी सूरत थी रियामणे छे। आज घना वर्षों थई गया, तो जो के संस्कार ની ખામી હોય અને આવા બનાવ બનતા હોય છે, પણ કવિ પિંગળે પણ કીધું કે ભાઈ ગોજારા હોય આવે ના આંગણા, જેના ઘરે સંસ્કાર ન હોય ત્યાં આવા મૂર્ખ હોય, ત્યાં હોય મામલાને મોકાળ। મૂર્ખ હોય એના ઘરે ન હોય તો ગમે ત્યાંથી બબા હાટી બોલાવે, ને ક્યાંકથી ડખો ગોતી આવે, કા ઘરે બંબાલ કરે। મૂર્ખ હોય એના ઘરે હોય કા મામલાને કા મોકાળ। એટલે કવિ પિંગળ કે બાપુ, કે દીકરીયું વેચાણી જેને દામ લીધા, જેને પંચમાં પક્ષ તાણી, જેની વાણી હોય ધૂળ ધાણી, કવિ પિંગળ કે બાપુ ગોજારા હોય આવે ના આંગણા। જેના આંગણા ગોજારા કોના હોય, કે જેને દીકરીઓના પૈસા લીધા હોય, જેની દીકરીઓ ઘરે રિહામણે હોય અને એમાં 5-5 લાખ રૂપિયા સૂટા છેડેને લીધા હોય, ભાઈ આ એના વીડિયા મૂકવા પડે। એ જેના ઘરે છોકરીઓ રિહામણે છે ને, એને તમે કહેવા જાવ કે સમાધાન કરી નાખો, તીવડે એમ થઈ જાય, જાણે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલતો હોય, વકીલે કેમ દલીલ થાય। આવા બનાવો બને છે, જેને દીકરીઓના રૂપિયા લીધા હોય, હવે જે જેની દીકરીના રૂપિયા લીધા હોય એના પૈસા બધું પંચ પક્ષતાણી કર્યા હોય, એની અંદર કોઈ દી આમાં સુધારો ન આવે। કવિ પિંગળ કે બાપુ, પંચમાં જેને પક્ષ તાણ્યા હોય, જેની ચા પીધો હોય, એની બાજુ બોલ્યા હોય, ગોજારા હોય આવે ના આંગણા। પણ સંતો કે ભાઈ, કે જેના ઘરે હોય સદગુરુજીના વાસા બાપુ ઉજળા હોય જેના આંગણા, જેના આંગણા કે ના ઉજળા હોય, જેના ઘરે સંતોના વાસા હોય, જેની છોકરીઓ નહીં તમને કહું કે હાર હારી રીતે ઘર હકાલતા હોય, અથવા તો દીકરી નહીં તમને કહું રિહામણ દર દરે બિહાડી બેઠા હોય, એના આંગણા કોઈ દી ઉજળા હોય। સંતો કહે છે રીધિર સીધી જેના આંગણે આળોટે, જેને તરમેણી કરે છે નીચ તમાશા બાપુ ઉજળા હોય આના આંગણા, જ્યાં તમને કહું રીધિર સીધી જેના આંગણે આળોટતી હોય। એટલે ભાઈ નો જે ફોન આવેલ છે એમનો ઓડિયો સાંભળો, કેવા કેવા બનાવો બને છે, સંસ્કાર જ્યાં નથી માણસોને કેવા કેવા આવા ફોન તમે આ પર્દાફાશ જે કરી છે એની અંદર, જેને દીકરા હોય જુવાન થઈ ગયા હોય તોય રિહામણા મટાડ્યા નહીં, નકર જે કાંઈ હોય અડધી જિંદગી રિહામણા કાઢી તમે કરો છો, પણ સુધારો લેવો જરૂરી છે। જે કોઈની દીકરીઓ રિહામણે હોય તો એમાં સમાજના કોઈ 5 આગેવાનો લઈને એને મોકલી દેજો, અને બને ત્યાં સુધી બધી સમાજની આ વાત છે કે દીકરીઓના રૂપિયા લેવો ને આવું કરશો તો એ દીકરીઓ રિયામણા જ કાઢે, કેમ કે ત્યાં મેણા ટોણા બોલે આવું બધું થાય, એટલે એ દીકરી ઘરે વ્યાવે ને પછી એના કોર્ટ કેસ કરવાના, પછી એના બધા વ્યાપ વધે। એટલે બને ત્યાં સુધી સારા માણસનો સંગ કરવો, કોઈ સજ્જન માણસો વેચવા પડે તો એને મોકલી દેવી, અને બને ત્યાં સુધી સારા માણસ ભેગા બે વાગ, જેથી કરીને આવા ભવાડા ન થાય, સંગ કરો તો સારા માણસનો કરજો। એટલે દાદાજીવણે કીધું કે બાપુ એવા દોરંગે ભેગા ના બે, એમાં પૈત પોતાની જાય, સારા માણસ ભેગો બેહો ને તો તમને સંસ્કાર હારા આવે, પણ જે દાડો જીવણ કે બાપુ એવા દોરંગે ભેગા બેહો ને તો એમાં પૈત પોતાની જાય, ઘડીકમાં ગુરુ કે ઘડીકમાં ચેલકાન, ઘડીકમાં તો મોટા પીર થઈને પૂજાય, દાડો જીવણ કે બાપા એવા દોરંગે ભેગા ના બે, હારા માણા ભેગા બે હું ભાઈ, એટલે આવી બંબાલું ન થાય। હવે આ જે ભાઈ ઓસ્ટ્રેલિયાથી જે ફોન આવ્યો છે, સાંભળો આ ઓડિયો, અને આની દિશા કેવી છે, બે જુદા જુદા રહે છે, એક દીકરો છે, જો આની અંદરથી તમારે સંસ્કાર લીધા જેવું છે, આ કે માણસની અંદર કેવા કેવા બનાવો બને, આ સાંભળી અને સારા માણસો ભેગા બેજો, સારા માણસોનો સત્સંગ કરજો, સારા માણસ સત્સંગ એટલે સારા માણસનો સંગ કરવો, સત્સંગ આ સારા માણસની વ્યાખ્યા છે। જય ભીમ નમો બોલો, કોણ બોલો? મેં ઓસ્ટ્રેલિયા જીતુભાઈ બોલું, ઓસ્ટ્રેલિયા થી મારે એક પ્રોબ્લેમ છે, મારા વાઇફ નો હસબન્ડ છે ને દોઢ વર્ષ થી હાથે રહેતા નથી, હવે લોકો છૂટવો નથી કરતા, કાયદેસર આપણે છૂટું કોણ ના પાડે ને હાથે રહેવાનું ના પાડતા છે ઓસ્ટ્રેલિયામાં, ઓસ્ટ્રેલિયા છે, એમ તો મારે છે ને કામરે સુરત, પેલું આપણે કામરે ગાડી નેતન ગામ મારે, હા અત્યારે હાલ ક્યાં છો? હાલમાં હું ઓસ્ટ્રેલિયા મેલબોર્ન છું, ઓસ્ટ્રેલિયા મેલબોર્ન, મેલબોર્ન ઓસ્ટ્રેલિયામાં। તમારું નામ શું છે? મારું નામ જીતેન્દ્રભાઈ રમેશભાઈ, જીતેન્દ્રભાઈ રમેશભાઈ પટેલ, કડવા પટેલ કે લેવા પટેલ? આ કડવા પટેલ। ઓકે, તમારી વાઇફ ક્યાંના છે?
મારી વાઇફ છે શીતલબેન નટુભાઈ પટેલ અમરોલી અમરોલી સુરત માં સુરત અમરોલી એટલે હું છૂટું નથી કરતા હું કે રાખું નથી બાલ બચ્ચા છે કે હા એક છોકરો છે એના લગ્ન ભી થઈ ગયેલા છે છોકરાના હા લગ્ન કર્યા પછી હું આવી પછી મને એ લોકો કાઢી મૂકો અને હવે આઠવાડિયા રાખવાનો છૂટવો નથી કરતા એમ ઈ અત્યારે અમરોલી છે હા એ અમરોલી છે પિયર નું એટલે છૂટું તમારે ઓ છોકરાની ઓ ઉંભેર ની છે ઉંભેર અને છોટું તમારે જોઈશી એને જોતું નથી કે હું પ્રોબ્લેમ હું છે એ પ્રોબ્લેમ માં એ લોકો હાથે નથી આવું ગમે તે કઈ માયગત કરે આ જોઈ તે જોઈ પ્રોપર્ટી માં અમને કેમ કે બધું કર્યા કરે હું કર્યા કરે પ્રોપર્ટી માં કઈ છે કે ઘર માં આમ નથી જમીન માં ભાગ નથી આપ્યો ભાઈ એ બધું કર્યા કરે એમ હા એટલે એને ભાગ ને હિસ્સો ને એવું જોઈશી એમ કે એ બધી વાત કર્યા કરે ખાલી એવું બધું ખાલસે બાના કાઢ્યા કરે પણ હવે દીકરો છે ને એના છૂટા છેડા ને એટલે એ થોડું પ્રોબ્લેમ વાળું થાય ને ના છોકરો તો 18 ઓની પૂ થઈ ગયો તો એને તો કઈ નહીં મળે કાયદો છે એમ કે ની તો તમારી ઘરવાળી તમને રાખતી નથી શું કામ નથી રાખતી એમ આજ બધા પ્રોબ્લેમ પ્રોપર્ટી ને ખાલી છોકરા હાથે રહીને બંધે તો બે હોવા આવી ને લગ્ન કર્યા પછી તો પેલી હોવ કે આમ નથી તેમ નથી આમ કરીને ત્રણ ત્રણ એક થઈ ગયા એમ ઓસ્ટ્રેલિયામાં તમે એકલા જ છો અત્યારે હું અત્યારે એકલા જ રહ્યો છું દોઢ બે વર્ષ થઈ જવાના તો તમારે ઘરવાળી અરે દીકરા અરે કોઈ રિલેક્શન નહીં એમ ના મારે છૂટું રહે ભાઈ ઇન્ડિયા ના આવીને બીજું કઈ રાખો શાંતિ થી એમ બરાબર છૂટું કરે તો થાય ને એમ છૂટું પણ એમાં એવું છે કે એ સંસ્કૃતિ થોડુંક સંસ્કૃતિ નું અનમન થાય છે ને જે કઈ જે સમાજના જ્ઞાતિના રીત રિવાજ અને બંધારણ મુજબ પણ જે કઈ એક સ્ત્રી છે ને એને નથી રહેવું એટલે એનું સોલ્યુશન શું એમ છૂટું થવાનું કારણ એવું છે કે કોઈને લવ અફેર હોય પછી આપણે એમાં કોઈ એવા તિરાડ પડી ગઈ હોય જેને જિંદગીના મૃત્યુને ભેટી જાય એવા કાર્યક્રમ હોય એના માટે છૂટાછેડાનો પ્રયોગ હોય છૂટાછેડા લેવાનો પ્રયોગ એવો બધો કયો એવું અણઘટિત બનાવશે કે આપણે છૂટાછેડા હવે લઈ લઈ નકર આપણે એકાબીજાને જિંદગી બગડી જાય કે એકાબીજાની જિંદગી ટૂંકાવી પડશે એવો કયો પ્રયત્ન છે આપણે છે ને મનસુખભાઈ આખા સમાજના આગેવાને બધાએ બહુ પ્રયત્ન કર્યો પણ થતું જ નથી એ લોકો તૈયાર જ નથી થતા એમ પણ નથી થતા એટલે તમારે હારે રહેવું નથી જુદું જુદું જ રહેવું છે અને ખાલી પતિ તરીકે રાખો છે એવું છે તમારી માથે ઓલા કોર્ટમાં કેસ બેસ ચાલુ છે ભરણ પોષણના ના આપણે તો રહેવા ત્યાં છે એ લોકો નથી રહેવું એમ નહીં તમારી માથે ખાતા ખોરાકીના 125 ને એવું કોઈ ખોરાકીના કેસ બેસ કરેલા છે ના ના એવું કઈ નથી કહ્યું ઠીક ઠીક સર તો પછી એવું કઈ નથી હોય તો પછી હવે થોડુંક બે માણસો વચમાં નાખી અને એનો સુખદ અંત લઈ લ્યો નકર પછી એવું લાગે ને કદાચ કઈ હોય તો તમે કેવડાવજો આપણે તો અમે તો સોશિયલ મીડિયા વાળા છીએ એટલે આપણે આવા બધા દુઃખ હોય તો અમે તો જાહેર કરી હા સોશિયલ મીડિયામાં નાખી કે ભાઈ આવી આવી જિંદગી હોય છે અને આવા જીવન જીવે છે માણસો હા એટલે એ કદાચ સોશિયલ મીડિયાથી તમારું સ્થિર પણ થઈ જાય હા તો સોશિયલ મીડિયા થી આપણે જાણે તો કરીએ બધાને ખબર પડે ને આવું થાય છે હા અમારા સોશિયલ મીડિયાથી જ તમે અત્યારે તમે કયા દેશમાંથી ફોન કર્યો છે ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયાથી હવે ઓસ્ટ્રેલિયામાં સોશિયલ મીડિયાના હિસાબે તમે મને ઓળખો છો નકર આપણને તો કોઈ ઓળખાણ છે નહીં એમાં સોશિયલ મીડિયા છે ને સાહેબ એ એના માટે તમે એનો સદુપયોગ કરો તો સારું કામ થાય છે હા એટલે બેનના નંબર હોય તો નંબર આપજો અમે ફોન કરશું બેનનો નંબર આપો તમને હા એની યાર વાત કરવી પડે ને કે બેન તમારાથી તમારા ઘરવાળા અત્યારે વારીએ છે ઓસ્ટ્રેલિયામાં છે તમે બે હારે રહેતા નથી તમને શું તકલીફ છે
હા, અને આપણે હારે ન રહેવું હોય તો છૂટું કરવું જોઈએ, છૂટું ન કરવું હોય તો આપણે બેને ફેમિલી જોઈન્ટ ફેમિલીમાં રહેવું જોઈએ. આ બધા ક્યાં એવા દુઃખ છે ભાઈ, તમારે જુદું રહી અને પતિ ઈ રાખો. આપણો પતિ કે આપણી પત્ની, આપણે જરૂરિયાત હોય હારે રહ્યું અને પતિ કહેવાય. બોલું તો દેખાવ ના, કૂપન માં નામ હોય પણ હોય નહીં એમ. એટલે પતિ પત્ની તરીકે રહેવાના હોય તો આપણે હારે રહેવું જોઈએ. પતિના દુખે દુખી, પતિના સુખે સુખી, આવું જીવન જીવવા માંગો છો? એવું બધું આવે હો યુટ્યુબ માં બધે. હા, એવું બધું પૂછી. હા, કે ભાઈ તમારું જીવન જીવવા માટે થઈને આવો પ્રયત્ન કરવો જોઈએ, જેથી કરીને સમાજનો સુધારો, સમાજમાં આવા ખોટા રીતિ રિવાજ, આવા રિહામણા, આ બધી વસ્તુનું થોડું ઓછું થવું જોઈએ. કેમ કે બીજી છોકરીઓ, બીજી બાઈઓ તમારા રિહામણા, તમારા આવા બધા જોઈ તો એ શીખવાના, કઈ સારું ન શીખે. હા, સારું કરો તો સારું શીખે, તમે ખરાબ કરો તો ખરાબ જ શીખે. એટલે અત્યારે જે સિંહ મનસુખભાઈ કઈ ઉંમર, આ મારી 54 ઉંમર, કેટલી ત્યારે આ એ લોકો ત્યારે આવું બધું કર્યું એ લોકો. તમારી ઉંમર કેટલી થઈ? મારી આ 53-54 નું ચાલે. હા, તો ઘણા વર્ષો કરને છે. પછી આ મને પોઈડા લગન થાય પછી આ લોકો આવું કહી ગયા. કેટલા આ તમારે જે તમારી કરવાડી સાથે અણ બનાવ બહેનો, એને કેટલો સમય થયો? બે મારા 2 વર્ષ થયા. 2 વર્ષ? બરાબર. અત્યારે ઓસ્ટ્રેલિયામાં તમારે ત્યાં કેટલા વાગ્યા? તમારે ઓસ્ટ્રેલિયામાં અત્યારે 12 વાગ્યા દિવસના? હા, દિવસ. અહીંયા તો જી ભાઈ 6:16 થઈ, એટલે હજી તો હું તો હૂતો હતો. મને એમ કે તમારે ત્યાં 12 વાગ્યા ને અમે હૂતા થઈ. માતાજી માનતા તાવો રાખો છો. સારું, તો તમારું નામ, નામ શું કીધું તમારું આખું? જીતેન્દ્રભાઈ રમેશભાઈ પટેલ. આપણે જીતેન્દ્ર. હા, જીતેન્દ્ર ભાઈ રમેશભાઈ પટેલ. જીતેન્દ્ર રમેશભાઈ પટેલ. પટેલ કડવા પટેલ. કડવા પટેલ. તમને મને ફોન કરવાનો આપણે નંબર મારા ક્યાંથી લીધા? એ નંબર આ તો YouTube પરથી લીધો. આ બધી ઉપર આ એ તેમાંથી. ઓકે. જીતેન્દ્ર રમેશભાઈ પટેલ. ઓકે. આ રહે આ હાલ રહે ઓસ્ટ્રેલિયા મેલબોર્ન. ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયા મેલબોર્ન. 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 ઓકે. હવે તમારી ઘરવાળીનું નામ શું છે? મારું ઘરવાળી નામ શીતલબેન જીતેન્દ્ર. શીતલબેન રમેશભાઈ જીતેન્દ્ર.
रहे सूरत, रहे सूरत अम्रोली। 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 अरे शीतल बेन ना मोबाइल नंबर से હા એનો છે પણ એક હું તમને કાઢી નાખું પછી મોકલજો તમારા દીકરાનું નામ શું છે? ગૌરાંગભાઈ ગૌરાંગ રમેશભાઈ અટક તમારી શું છે? પટેલ પટેલ કરવા પટેલ એમાં કઈ અટક આવે ને કે અટક ન આવે? ના ના પટેલ જ આવે, કઈ વાંધો નહીં. હવે શીતલબેન ના મોબાઈલ નંબર દેજો. હા મેં ગૌરાંગ નો બી લો તમને મોબાઈલ નંબર આપી દઉં છું. હા બધાને મોબાઈલ નંબર આપજો અને આમાં હું તમારો નંબર સેવ કરી લઉં છું. મને વોટ્સઅપમાં હાઈ કરીને મોકલી દો. ઓકે ઓકે ઓકે. સારું, હવે ભૂલી ન જતા હો એટલે પછી જેથી કરીને મને પાછું યાદ ન રહે. હા હા ભલે, એટલે લગભગ અને પછી કદાચ એમાં સમાધાન થાય ને હારે રહેવાનું નક્કી થાય તો કોઈ પ્રોબ્લેમ નથી ને? ના કોઈ પ્રોબ્લેમ નથી. સમાધાન કરે કે કઈ વાંધો નહીં, હશે એ ભૂલ થઈ ગઈ ને એકાબીજે સુખ શાંતિ થી બધા તમે સંપીને રહ્યો એવું થાય તો પ્રોબ્લેમ નહીં ને? ના ના કઈ પ્રોબ્લેમ નથી. હા તો સમાધાન થઈ ગયા બરોબર. હા કેમ કે છૂટાછેડા કરવા એવું બધું કરવું એ હવે હવે આ ઉંમરે સારું નથી એમ. સમજી ગયા, છૂટાછેડા કોના હોય કે જેને બાલ બચ્ચા ન હોય, એકાબીજાના લવ અફેર હોય, જિંદગી બગડી ગઈ હોય, એકાબીજા મરી જવાના પ્રયત્ન કરતા હોય અને આમ બહુ ખરાબ પ્રયત્ન તો એના માટે છૂટાછેડા હોય. પણ હવે દીકરાના દીકરાના લગ્ન થઈ ગયા, આપણી ઉંમર અત્યારે માનો ને 54 એટલે વનમાં વ્યાજ ગયા ગણાય. એટલે વનમાં ગયા પછી છૂટાછેડા કરી હવે જાતિ જિંદગી બીજી બાય કરી શકીએ નહીં, બીજી કરો એમાં કઈ હવાદ હોય નહીં. એટલે છે એનો સંભાળી લ્યો. મારી રીતે જે કઈ અમારા આગેવાન તરફથી જે કહેવાનું થાય એવું બધું અમે કરીને તમારું બને એટલું સુખદ સમાધાન થઈ જાઓ. ભલે ભલે. હાલો જીતેન્દ્રભાઈ, મને દશક દશક. હાલો. હા હા, આપણે શું નામ કીધું? શીતળબેન. હા શીતલબેન, હવે આપણે એના નંબર તમારી પાસે નથી. એને નંબર પછી કાઢ્યો કીધા હું નંબર માંગતો બ્લોક, જૂના નંબર બ્લોક કર્યો એને કયો નંબર આપણને ખબર જ નથી. કાંઈ વાંધો નહીં, આપણે ઓસ્ટ્રેલિયા ને ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયા. આ તમારો ઓડિયો યુટ્યુબમાં વાયરલ કરવાથી તમને કોઈ પ્રોબ્લેમ નથી ને? ના કંઈ નથી. હા તો આપણે તમારો ફોટો બોટો ના બધું તમે આમાં મોકલ્યો એ ચડાવી દઈએ તો કોઈ પ્રોબ્લેમ નથી ને? સોસાયટી. હા બરાબર છે, કઈ વાંધો નહીં. ચાલો એના નંબર વધ ને તો હું ઈ બે નારે વાત કરી લેતું. નંબર છે ને બદલી કાઢ્યો બીજા કોઈ પાસે નંબર હોય? કોઈ બીજા કોઈ પાસે કોઈ પૂછી જોઉં છું તો પૂછીને મને ખાલી નંબર આપો ને. હા હા હા, કેમ કે નંબર હોય ને તો એ બરાબર થઈ જાય. તો નંબર વગર નો ઓડિયો મૂકશું તો એમાં કઈ વાંધો નહીં, પણ ઓલું છે ને આખું એવિડન્સ સાથે થાય. નંબર આવે છે છેલ્લા બે વર્ષથી દો અઢાર મહિના થયા નંબર બધી જ ક્યાં ખબર જ નથી પડતી. મારા સન ને બધા નંબર આવે જ નહીં આપણે. બીજા તમારા તમારા દીકરાના તમારા સન ના કોઈના નંબર નથી તમારી પાસે? ચાલુ એક નંબર જ નથી? ના એ તું નથી, સન નો છે તે બી આવી બ્લોક જ આવે છે. હવે તમે મારા તો કદાચ ચાલુ હોય કદાચ બીજો નંબર. મારા સન સન આપે છે હાથે. ચાલો એમાં રિંગ કરું છું કેમ થઈ છો. હા ભલે, આ ઓડિયો તમારો યુટ્યુબમાં વાયરલ કરું છું. હા હા